Shubham Kurukvam Kalyanam Arogyam Dhanasambhalam
ભારતીય સંસ્કૃતિમાં દીપ જ્યોતિનું આગવું ગૌરવ રહેલું છે ને આજે મહાવિચાર ને મસાલ પ્રગટી ચૂકી છે પણ આજે સમગ્ર વિશ્વમાં તેની સુવાસ ફેલાય તે જ અભ્યર્થના આજે આ દીપક ના દીવડામાંથી પ્રગટેલો પ્રકાશ સમગ્ર રાષ્ટ્રનો પ્રકાશ બની રહે તેવી અભ્યર્થના કરું છું અને ઉપસ્થિત સૌ કોઈને નમ્ર વિનંતી કરીશ આપના સ્થાન ઉપર ઉભા થવા માટે કારણ કે સાથે સાથે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરી રહ્યા છીએ તો રાષ્ટ્રગાનની આપણે શરૂઆત કરીશું અહીંયાથી એક સાથે રાષ્ટ્રગીત ગાઈ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરીશું અધિનાયક જય ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તર બંગાળ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે આજે સરદાર ધામમાં રીત નોખી અમારો રિવાજ નોખો ન કોઈ સ્ટેજ છે ન કોઈ હાર તોરા છે અહીંયા ભાવથી બેઠા છીએ સમાજના પ્રમુખ હોય કે સમાજનો છેવાડાનો માનવી હોય એ સૌનું સન્માન એક સરખું થાય આજે કહ્યું છે કે અંશદાન ગજદાન પણ સૌથી બડો હે સન્માન અને ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોનું સન્માન કરવા માટે હું શ્રી મંગળભાઈ અને એમની ટીમ મનોજભાઈ ચિરાગભાઈને વિનંતી કરીશ કે આપ ઉપસ્થિત સૌ કોઈનો ફૂલની પાંખડીથી સન્માન કરશો સાથે સરદાર ધામના પ્રમુખ શ્રી ગજીભાઈને પણ જોડાવવા હું વિનંતી કરીશ આવો ફૂલની પાંખડી માન છો અને આપ સૌનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું સરદાર ધામના સેતુમાં હવે કૂદકે ને ભૂસકે સમગ્ર સમાજની ચારેય દિશાઓ અને ચાર ખૂણા અને આકાશ અને ધરતી એમ 10 દિશાઓમાંથી પાટીદારો જોડાઈ રહ્યા છે આમ આજે એક એવો સેતુ છે હું હંમેશા કહેતી હોઉં છું કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી જવું હોય ને તો એ સેતુની જરૂર પડે એક માળથી બીજા માળે જવું હોય ને તો સીડીની જરૂર પડે એક કિનારેથી બીજા કિનારે જવું હોય ને તો પણ સેતુને સહારાની જરૂર પડે તો આજે પાટીદાર સમાજ વિવિધ ઘટકો વિવિધ અટકો પાટીદાર સમાજ વિવિધ સંગઠનોમાં વહેંચાયેલો સમાજ છે ઉત્તર ગુજરાતમાં તો અમારા ગજીભાઈ કાયમ કે 42 22 84 25 આજે ગોળ અટકો છે એ જરાક શરૂઆતમાં એમના ગળે આ બધી વાત સરળતાથી ન ઉતરી પણ આજે અમે એવું કહીએ છીએ કે આ બધા ગોળ અટક ઘટક સંગઠન એને એક કરીને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન એ સરદાર ધામ કરી રહ્યો છે તો ફરીથી સરદાર ધામનો નમ્ર પ્રયત્ન રહ્યો છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટે પવિત્ર એક ઉદ્દેશ્ય ખૂબ પવિત્ર છે ગાય જેવું પવિત્ર કાર્ય છે યુવા ધન અને આ સમાજ ઊંચા મસ્તકે જીવે એનો નમ્ર પ્રયાસ કરી રહ્યો છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એ એનો જ એક ભાગ છે તો આ મહેસાણાની અંદર 27મું પ્રમોશન છે આજે તો સ્વાગત પ્રવચન માણી પુષ્પથી આવકારવા માટે યુસીડીસીના
ચેરમેન શ્રી મંગળભાઈ પટેલને વિનંતી કરીશ કે જેઓ મહેસાણા જીઆઈડીસી ના પણ પ્રમુખ છે, પોતે ડાયરેક્ટર છે સિવિલ કેન્દ્ર અહીંયા યુસીડીસી ના, અને અમારા સરદાર ધામમાં પણ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ઉત્તર ગુજરાતનું નેતૃત્વ શ્રી મંગળભાઈ પટેલ કરી રહ્યા છે, જેઓ વાણી પુષ્પથી આપણને અવકાશ છે. નમસ્તે. સરદાર ધામ અમદાવાદ પ્રેરિત અને ડીસીડીસી મહેસાણા સંયુક્ત આપણો આજે કાર્યક્રમ છે. આજે એમઓયુ બી છે. આજે અમારા આ કાર્યક્રમને અમે જે આમંત્રણ આપ્યું અને માન આપી અમદાવાદથી પધારેલ મહાનુભાવો ગંભીરભાઈ, લટુભાઈ, કે પટેલ, ઝાલાવાડિયા સાહેબ ભાવનગરથી બી પધાર્યા છે મહેમાનો, પણ આજે થોડો લગ્ન પ્રસંગ, બીજા બે ત્રણ પ્રસંગો મહેસાણામાં મોટા ચાલે છે એના લીધે થોડી સંખ્યા ઓછી છે, એ બદલ હું મહેમાનોનો દિલગીર વ્યક્ત કરું છું અને બધાનું હું સ્વાગત કરું છું. આ પ્રયત્ન જે છે, આપણે એક વખતે પહેલાં બી એક મિટિંગ અમે કરેલી હતી યુસીડીસી અને બિઝનેસ સમિટની આપણે વિમલ પાટી પ્લોટમાં. આજે અમારા આ ટોટલ ગુજરાતની અંદર અને પરદેશની અંદર થઈને 27મો પ્રોગ્રામ છે. આ લોકો 27 પ્રોગ્રામો આવા કર્યા છે. આના પછી ઊંઝા પ્રોગ્રામ છે, આના પછી 4 વાગે. તો આ પ્રસંગમાં આપણા પાટીદાર બંધુઓ જે વધાર્યા છે એ બધાને હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. આજે અહીંયાથી શ્રી મંગળ સફળ થવાની છે આશા અને અપેક્ષા અમને અહીંયાથી છે, અને મહેસાણામાં ભલે આજે પ્રસંગો હોય પરંતુ છતાંય અહીંયા સફિશિયન્ટ આપણો ઓડિયન્સ પણ છે અને કાર્યક્રમને આગળ વધારીશું. મંગળભાઈનો આભાર માનીએ છીએ કે જેઓએ વાણી પુષ્પથી સૌ કોઈને આવકાર્યા છે, અને હવે આજે જે એક નવી વાત સરદાર ધામ સાથે જોડાવા જઈ રહી છે, સરદાર ધામ એવમ યુસીડીસી મહેસાણા સંચાલિત યુપીએસસી જીપીએસસી ટ્રેનિંગ સેન્ટર મહેસાણા સાથે જે એમઓયુ થાય છે, તો એના માટે હું સરદાર ધામ ના સીઈઓ અને કેળવણી ધામ ના યુસીડીસી સેન્ટર ના ડાયરેક્ટર સિવિલ સર્વિસ કેન્દ્ર ના શ્રી ટીજી ઝાલાવાડિયા સાહેબ ને વિનંતી કરીશ કે સાહેબ આપ આવો પધારો અને આ વિશેની વિગત આપો. આપ સાહેબ શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એક્સ કમિશનર છે સાહેબ, અને અત્યારે એવું કહેવાય કે એક બૌદ્ધિક ધન જે સમાજની સતત આવે પણ ચિંતા કરી રહ્યો છે, રાત દિવસ સમાજમાંથી કેટલા દીકરાઓ આઈએએસ અને આઈપીએસ બને એનું રાત દિવસ ચિંતન એ ઝાલાવાડિયા સાહેબ કરી રહ્યા છે. સરદાર ધામ જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવા જઈ રહ્યું છે એનું 2026 સુધીનું જે ગોલ છે અને એની અંદર જે ગોલ અને જે મિશન 2026માં જે ધ્યેયો નક્કી કર્યા છે એ પૈકી આ સમાજને આપણા પ્રયત્નો દ્વારા 100 આઈએએસ આઈપીએસ અધિકારીઓ આપવા એવું સમાજે નક્કી કર્યું. એના ભાગરૂપે આપણે સરદાર ધામે સૌ પહેલા યુસીડીસી 16 ઉમિયા ધામ જે 16 યુસીડીસી ચલાવે છે એની સાથે સરદાર ધામે એમઓયુ કર્યું અને એમના એટલું સરસ એક ડિઝાઇન અને એક વ્યવસ્થા શરૂ કરી, એને કારણે યુસીડીસી 16 ઉમિયા ધામમાં ખૂબ સારા પરિણામ મળ્યા અને ઘણા સારા અધિકારીઓ આપણે સમાજને આપી શક્યા. ત્યાર પછી ગઈ સાલ આપણે એક લેવા પટેલ પ્રગતિ મંડળ એ નિકોલની અંદર એક સંસ્થા છે, એ કેળવણી ધામ એમનું નામ, એમની સાથે સરદાર ધામે એમઓયુ કર્યું અને ત્યાં એક બહુ અલ્ટ્રા મોડર્ન વ્યવસ્થા સાથેની એક આ યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર ચાલુ કર્યું. એમાં 24 કલાક એર કન્ડિશન બહુ સરસ વ્યવસ્થિત એક વાંચનાલય બનાવ્યું, પુસ્તકાલય એક સમૃદ્ધ બનાવ્યું,
એક વિદ્યાર્થીઓને ઈ લાઇબ્રેરી મળે એના માટે કમ્પ્યુટર સેન્ટર આખું ઓનલાઈન બનાવ્યું અને ક્લાસીસ પણ એકદમ સાઉન્ડ પ્રૂફ અને એમને બધી જ સગવડો અંદર મળે એવી રીતના ક્લાસરૂમ બનાવ્યા. અમને રહેવાની પણ સરસ વ્યવસ્થા કરી અને આ લોકોનું આખા વર્ષનું બધી જ ટ્રેનિંગ મફત, ટ્રેનિંગની કોઈ ફી આપણે લેતા નથી. ફક્ત એમને ત્યાં રહેવાનું હોય, જમવાનું હોય તો જેમની આવક 2 લાખ કરતાં વધારે હોય એમના 20,000 રૂપિયા આખા વર્ષના 3 ટાઈમ જમવાનું અને રહેવાનું. જેમની આવક 2 લાખ કરતાં ઓછી હોય એને ફક્ત 10,000 રૂપિયામાં આપણે આ ત્યાં રાખીએ છીએ અને જમવાની બધી વ્યવસ્થા. અને જે બહુ હોશિયાર હોય અને સ્થિતિ થોડી આર્થિક નબળી હોય તો એને આખા વર્ષના 1 રૂપિયા ટોકનમાં રહેવાની વ્યવસ્થા કરી. આના કારણે આપણા સિવિલ સર્વિસ સેન્ટરમાં પહેલે જ વર્ષે આપણે એવું નક્કી કર્યું કે અત્યાર સુધી ગુજરાતમાં જે કોઈ પરિણામો આઈએએસ આઈપીએસમાં મળ્યા છે એ ફક્ત સ્પીપા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ જે છે સ્પીપા એની અંદર જથી મળ્યા છે. એટલે આપણે એમને એક મોડેલ તરીકે ધ્યાને લઈ જેવી વ્યવસ્થા સ્પીપામાં છે એવી જ વ્યવસ્થા આપણે કેળવણી ધામ નિકોલ ખાતે કરી છે. એના કારણે એવી જ ફેકલ્ટી, એના કારણે પહેલે વર્ષે યુપીએસસીની જે પરીક્ષા લેવાની આઈએએસ આઈપીએસની એમાં આપણા સમાજના દીકરા દીકરીઓ 8 પહેલે જ વર્ષે પ્રિલિમમાં પાસ થયા. આજે એમની ફાઇનલ એક્ઝામ ચાલી રહી છે ત્યાં અને એ લોકો ફાઇનલ એક્ઝામ આપી રહ્યા છે. પહેલે વર્ષે જે જીપીએસસીની એક્ઝામ લેવાણેલી એમાં 9 દીકરાઓ ક્લાસ 1 અને ક્લાસ 2 મામલતદાર ડેપ્યુટી કલેક્ટરમાં સિલેક્ટ થઈ અને એમને પોસ્ટિંગ લીધું છે. પછીથી બીજી જે જીપીએસસીની પરીક્ષા લેવાની એમાં 116 દીકરા દીકરીઓ પ્રિલિમમાં પાસ થઈ અને ફાઇનલની પરીક્ષા આપી. આપણે ત્યાંથી કુલ 189 દીકરા દીકરીઓએ જીપીએસસીની પ્રિલિમ પાસ કરી અને ફાઇનલની પરીક્ષા આપી. પછીથી આપણે પીએસઆઈમાં પણ 100 દીકરા દીકરીઓને ટ્રેનિંગ આપી અને એમાં 6 2 દીકરીઓ અને 4 દીકરાઓ પીએસઆઈમાં પણ સિલેક્ટ થયા. અને અત્યારે આપણે 80 દીકરા દીકરીઓને પીઆઈની તાલીમ આપી રહ્યા છીએ. ઉપરાંત આ એક બાય પ્રોડક્ટ કયો કે આવી આપણે એક 500-600 છાપામાં જાહેરાત આપી, 600 વિદ્યાર્થીઓને જીપીએસસીની ટ્રેનિંગ આપી, પરંતુ એ દરમિયાન નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર અને અન્ય સંવર્ગોમાં 83 દીકરા દીકરીઓ સિલેક્ટ થઈ અને સર્વિસમાં લાગ્યા. આ આપણને એક કમિટમેન્ટ, ચોકસાઈ, ક્વોલિટી, કોઈ બાબતમાં કોમ્પ્રોમાઇઝ નહીં એવું સરસ એક ઉત્તમ શિક્ષણ આપવાથી પહેલે જ વર્ષે આપણું આ વર્ષે 2જું વર્ષ છે આપણને આવા સારા પરિણામો મળ્યા. એટલે આપણે એવું નક્કી કર્યું કે આપણા દીકરા દીકરીઓ સમસ્ત પાટીદારની જો 10મા ધોરણથી આ બાબતે આઈએએસ આઈપીએસ જીપીએસસીમાં એમને એક માર્ગદર્શન આપવામાં આવે અને પદ્ધતિસરનું શિક્ષણ આપવા માટે આપણે એક છાપામાં જાહેરાત આપી કે સમસ્ત પાટીદાર સમાજ જો જેમને 10 ધોરણથી કોલેજ સુધીમાં યુપીએસસી જીપીએસસીની ટ્રેનિંગ લેવી હોય અરજી કરે તો આપણને 600 અરજીઓ મળેલી દીકરા દીકરીઓની, એમાં આપણે 180 દીકરાઓ અને 120 દીકરીઓને સિલેક્ટ કરી અને અત્યારે 10 ધોરણથી કોલેજ સુધી એ લોકો યુપીએસસી જીપીએસસીની દર શનિ રવિએ બેચ એની જે એમાં એ ટ્રેનિંગ લઈ રહ્યા છે. આમ આપણે આખી એક પદ્ધતિસર એક 10મા ધોરણથી એમનું આખું સાઈડમાં એક ધ્યેય નક્કી થાય એને ધ્યાને રાખીને એક કોમ્પ્રિહેન્સિવ યુપીએસસી જીપીએસસીની ટ્રેનિંગ આપી રહ્યા છે. એટલે પહેલાં એવું લાગતું હતું કે ભાઈ 100 આઈએએસ આઈપીએસ પણ જ્યારે પહેલે વર્ષે આપણને રિઝલ્ટ મળવા માંડ્યા
ને આપણા દીકરા દીકરીઓ આમાં એકદમ મન પરોવીને આમાં લાગી ગયા. 40,000 ની વાર્ષિક મહિનાની જે પગાર હતો એવા વિદ્યાર્થીઓ પણ આમાં જોડાયા ત્યારે આપણને એમ થયું કે 100 નહીં, કદાચ આપણે વધારે પણ આંકડો પાર કરી જઈએ તો પણ નવાઈ નહીં. એટલે આનાથી પ્રેરાઈને આપણે ત્રીજું MOU ભાવનગર એક સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ સાથે કર્યું. MOUમાં શું હોય કે 50% ખર્ચો વહીવટી સરદારધામ આપે અને 50% ખર્ચ જે તે ઇન્સ્ટિટ્યૂટ આપે, એ રીતનું આ MOUની અંદર હોય છે. એટલે આપણે આ 3 MOU કર્યા, ભાવનગરમાં કર્યું, પછી ત્રીજું ચોથું આપણે ગાંધીનગર કડવા પટેલ સમાજ છે એ બહુ સારી રીતે આ એક IPS GPSની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે, એમણે પણ આપણી સાથે MOU કરવાનું નક્કી કર્યું છે એ વિચારણા હેઠળ અને હમણાં ટૂંક સમયમાં થશે. ત્યાર પછી આપણે અહીંયા જે મહેસાણામાં ચાલે છે જે UCDC એ લગભગ છેલ્લા 5-10 વર્ષથી અહીંયા બહુ 2011 થી બહુ મોટા પ્રમાણમાં અહીંથી નાના મોટા અધિકારીઓ સમાજને મળ્યા છે. હવે આપણે પણ જે કેળવણી ધામમાં જે રીતે જે ક્વોલિટીથી જે કમિટમેન્ટથી જે કંઈ આપણે એની ફેકલ્ટીઓ સ્પીપા કક્ષાની લાવીએ, દિલ્હીથી પણ લાવવી પડે એવી પણ લાવીને એવી કક્ષાનું એક સેન્ટર આ UCDC સેન્ટર IPS જે IPS કે IAS કે GPSC માટે થાય એના માટે આપણે સરદારધામ આજથી UCDC મહેસાણા સાથે MOU કરે છે અને એ MOUની આપણે હમણાં ભાઈ મંગલદાસભાઈ અને બધા આગેવાનો ગુજીભાઈને કરશે. પણ આ રીતનું આપણને જે ઉમિયાધામ સોલા એની સાથે MOU થયું, ત્યાર પછી કેળવણી ધામ નિકોલ સાથે થયું અને એમાં જે સરસ પરિણામો મળ્યા એથી પ્રોત્સાહિત થઈને આપણી એવી ઈચ્છા છે કે દરેક જિલ્લામાં પાટીદારોની સંસ્થાઓ આ બહુ કોમ્પ્રિહેન્સિવ ટ્રેનિંગ સેન્ટરો ઉભા કરે અને સરદારધામ બધામાં ભાગીદારી કરે એવી એમની એક આખી નેમ છે. જેને કારણે જે આપણે સમાજને કહ્યું છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. આટલું કહી વિનંતી છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આભાર. અને સરદારધામ અને UCDC મહેસાણા બંને સંસ્થાનો લક્ષ્ય આવતી પેઢીને સમાજની સેવા કરવામાં તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે તેમનામાં રાષ્ટ્રભાવના, લીડરશિપ, સમર્પણ ભાવ, સેવા, જવાબદારી અને પ્રતિબદ્ધતા જેવા ગુણોનો વિકાસ થાય એનો પ્રયત્ન છે. વિધિવત આપણે ખુલ્લો મૂકીશું આ MOUને. હું શ્રી મંગળભાઈ પટેલ UCDCના જયના ચેરમેન છે, સાથે મનોજભાઈ, એમની સાથે દિલીપભાઈ કોઓર્ડિનેટર, શ્રી ચિરાગભાઈ મંત્રી, શ્રી સેવંતીભાઈ, શ્રી કબજીભાઈ સુતરિયા, સાથે શ્રી ઝાલાવાડિયા સાહેબ. આપણે ઓફિશિયલી આને ખુલ્લો મૂકીશું. નટુભાઈ મેઘમણી પરિવાર સરદારધામના ઉપપ્રમુખ પણ છે સાથે. પ્રકાશભાઈ આપણ પધારો અને સાથે જોડાઓ. દશરથભાઈ શ્રી મલ્ટીગેસ આપ પધારો, જેઓ સરદારધામના સ્થાપક ટ્રસ્ટી પણ છે, મહેસાણાના અગ્રણી ઉદ્યોગપતિ છે મલ્ટીગેસ, અને એક અમારા MG સાયન્સ જે કોલેજમાં હું છું ત્યાં સાહેબ એક સાયન્ટિસ્ટ તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરેલી છે. જોરદાર તાળીઓની ગુંજથી આપણે આ સમાજ શ્રેષ્ઠીઓ, સમાજ અગ્રણીઓને વધાવી લઈશું અને આ નવા નજરાણાને આપણે વધાવીશું. સાથે શ્રી મધુમય ડોબરિયા પણ જોડાઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આજે આ વિધિવત આપણે ખુલ્લું મૂકીએ છીએ જે MOU કરેલું છે UCDC અને
મહેસાણા યુસીડીસી સેન્ટર સરદાર ધામ વતીથી આજે સમાજની એક આગવીને નવી પેઢી તૈયાર કરવા માટેનો પ્રયત્ન છે. તો અહીંયા આપણે ઔપચારિક વિધિ પણ જે છે કરી લઈશું સાઇન કરવા માટેની. સરદાર ધામના સીઈઓ શ્રી ઝાલાવાડિયા સાહેબને વિનંતી કરીશ કે આ વિધિ આપના હાથે આટોપાય. મા ઉમા ખોડલને પ્રાર્થના કરીશું કે સતત આવા એમઓયુ થતા રહે અને પાટીદાર સમાજ આગળ પ્રગતિ કરતો રહે એવી આપણે માને પણ પ્રાર્થના કરીએ છીએ. આજે અહીંયાથી અને આ એમઓયુ 100% સફળ થાય છે, ખાલી કાગળ ના પેપર ઉપર હોતા નથી. આજે એવી જ રીતે જીપીબીએસ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પણ ખૂબ મોટા એમઓયુ થવા જઈ રહ્યા છે. ત્યારે હવે આગળ વધીશું આજના કાર્યક્રમમાં. વડીલો, મારા બંધુ ભગીની, મારે એ જણાવવું જરૂરી છે કે સરદાર ધામના લાભાર્થે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નથી, પરંતુ સમાજને ઉપયોગી થવાનો એક પ્લેટફોર્મ છે. આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માટે હું મારી આ પ્લેટફોર્મની એક નાનકડી વાત કહીને આગળ વધીશ કે રેલવે સ્ટેશન ઉપર એક ટ્રેન આવે અને પ્લેટફોર્મ ઉપર ઘણા બધા પેસેન્જર્સ ઉભા છે, બધા રાહ જોઈ રહ્યા છે ટ્રેનમાં બેસવા માટેની. ભાઈઓ પણ છે, બહેનો પણ છે. ટ્રેનની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ એસી કોચ છે તો કોઈ ઓર્ડિનરી કોચમાં પણ જ્યાં જગ્યા મળે ત્યાં પ્લેટફોર્મ ઉપરના પેસેન્જર્સને બેસવું છે. તો પહેલા ડબ્બામાં બેસવા જાય છે તો ડબ્બામાં બેઠેલા લોકો એવું કહે છે આઈ નહીં જગ્યા નથી પાછળ આવો. બીજા ડબ્બામાં જાય છે તો એવું કહેવાય છે આઈ નહીં ફૂલ છે પાછળ આવો જગ્યા નથી. ત્રીજો, ચોથો, પાંચમો ડબ્બો ક્યાં જશે પેસેન્જર્સ? આજે જીપીબીએસ એક એ આવું પ્લેટફોર્મ છે, એક એવી ટ્રેન છે અને ટ્રેનમાં બેઠેલા જે માણસો છે ને એ પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ છે. તો એમને આજે વિચારીને સમજી લેવાનું કે ગામડાનો આપણો ભાઈ પાટીદાર બંધુ આજે મીટ માંડીને બેઠો છે, હાથ ચલી લો, ખેંચી લો અને એને પણ વિકાસની તક પૂરી પાડો, એના માટેનો આ પ્લેટફોર્મ એટલે જ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. આજે એ પણ આપણી સાથે નાના ઔદ્યોગિક મિત્રો એ મોટા ઉદ્યોગપતિ સાથે જોડાવા માટે મીટ માંડી રહ્યા છે, ત્યારે આ પ્રયત્ન ખરેખર ખૂબ સરાહનીય છે, એને વંદન કરીએ છીએ. અને હવે આ પ્રયત્ન માટે સતત રાત દિવસનો પરિવારને જુએ છે લોકો, જે આખી સરદાર ધામની અમારી ટીમ છે એ સમગ્ર ગુજરાત ભ્રમણ, ભારત ભ્રમણ, અમેરિકા, ડેટ્રોઇટ પણ આનું પ્રમોશન કરી આવ્યા છે. આજે 27મા પ્રમોશનમાં મહેસાણાના આંગણે આ ટીમ આવી છે, ત્યારે અભિવાદન ઝીલવા માટે હું અહીં આવવા માટે વિનંતી કરીશ ટીમ સરદાર ધામને, શ્રી ગગજીભાઈને સાથે આખી ટીમ સાથે. યુવા તેજ, ભાવિનભાઈ, હરેશભાઈ, કૃષ્ણકાંતભાઈ આપણ પધારશો. અમારી યુવા તેજ અને તેજસ્વીની બહેનો પણ જેટલી ઉપસ્થિત છે ઝડપથી સૌ અભિવાદન ઝીલીશું. પાછળથી ટીમ બેન અનિશા આપ પણ સરદાર ધામના મેમ્બર છો, પાછળ બેઠેલા બંને બહેનો ઝડપથી અભિવાદન ઝીલવા માટે આવશો. આપ સૌ એમનો અભિવાદન ઝીલશો એવી વિનંતી. અહીં આપણે હાર તોરાથી એમનું સન્માન કરતા નથી. મનીષા બેન, શોભના બેન ઝડપથી પધારશો. ખૂબ ખૂબ ધન્યવાદ. જરાક લાંબી લીટી થતી જાય છે તો આપણે ફરીથી બોલાવીશું યુવા તેજ, તેજસ્વીના ભાઈઓ બહેનો પછીથી જોડાઈશું. ધ્રુવ, હા ધ્રુવભાઈ આવવા માટે વિનંતી છે, આપ પધારો. કેનેડાથી પધારેલા મુકુંદભાઈ આપ પણ પધારો. ખૂબ ખૂબ ધન્યવાદ યુવા તેજ, યુવા તેજસ્વી, અશ્વિનભાઈ બામરોલી અહીંયા છે, સરદાર ધામ નો એક અંગ છે પણ અશ્વિનભાઈ આપ પધારો અહીંયા ઝડપથી. યુવા તેજ ના સભ્ય છે અશ્વિનભાઈ બામરોલિયા, ભાઈ ફરીથી ફોટો લેજો. અમારા અશ્વિનભાઈ આપ પધારો. હા, સરદાર ધામના નાના મોટા કામમાં સતત અહીંયાથી સહયોગ જેમનો મળી રહે છે અમને. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સરદાર ધામ ટીમ, યુવા તેજ ટીમ, યુવા તેજસ્વીની ટીમે આપ સૌનો અભિવાદન ઝીલ્યો છે. અને હવે કાર્યક્રમને જે હાર્ટ
ખરેખર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ શું છે, શાના માટે છે, કેવી રીતે આપ સૌ પાર્ટિસિપેટ કરી શકો છો એ તરફ આગળ વધીશું. તો આજે હું અહીંયા એક એવા વ્યક્તિત્વને આમંત્રિત કરીશ કે ખૂબ સાદી બોલી છે, સાદું વ્યક્તિત્વ છે, વિચારો ખૂબ ઊંચા છે, આકાશને પણ ઓળંગી જાય એવું વ્યક્તિત્વ છે. એવું કહેવાય કે સૂરજ પણ ન હોય, ચંદ્ર પણ ન હોય, ત્યારે તારાઓનો સમૂહ એ પ્રાણી જીવને માર્ગદર્શન આપે છે. તો આવો જ તારાઓનો સમૂહ એટલે અમારા શ્રી ગગજીભાઈ સુતરિયા, એમને વિનંતી કરીશ કે 2026 મિશન અને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ વિશે એમની આગવી શૈલીમાં આપણને સૌને એમની વાણીથી લાભાન્વિત કરશે શ્રી ગગજીભાઈ સુતરિયા. કાલે હિમાલયથી આવ્યો, હર વર્ષે 8-10 દિવસ ચિંતન મન મંથન માટે જઈએ છીએ. તો હિમાલયની ગોદ છે, માં ગંગા કી મોજ છે, સંતો કે સાનિધ્ય છે, આપ સબકો સાલ મુબારક દિલ છે. સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર આયોજિત મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશન કાર્યક્રમ નંબર 26 માં ઉપસ્થિત ખાસ કરીને આપણને સૌને નવા વર્ષમાં મળવાનો માહલવાનો જેણે મોકો આપ્યો છે એવા યજમાન સંસ્થાના સેતુ ભાઈ શ્રી મંગળદાસ, ભાઈ શ્રી મનોજભાઈ એટલે મનુભાઈ, તેમજ તેમની સમગ્ર ટીમ અને મારી સાથે પધારેલા ટીમ સરદારધામના ભાઈ શ્રી નટુભાઈ, ભાઈ શ્રી આનંદભાઈ, અનિલભાઈ પટેલ, પ્રકાશભાઈ વરવારા અને આવો જ કાર્યક્રમ ઊંઝા ખાતે જેમના યજમાન પદે અથવા તો જેમના આયોજન થકી સરસ મજાનો 4 વાગ્યે કાર્યક્રમ ગોઠવવાનો છે એવા સરદારધામના પણ સ્થાપક ટ્રસ્ટી મારા મિત્ર કે પટેલ, ભાઈ શ્રી જયંતિભાઈ લાકડાવાલા, મધુભાઈ, ભાઈ શ્રી માવજીભાઈ ઉપસ્થિત સરદારધામના સ્થાપક ટ્રસ્ટી અને ખૂબ પાયાના એક વિચારક રહ્યા છે એવા કાંતિભાઈ ઉકાણી, હમણાં જ એક સરસ મજાનો કાર્યક્રમ મહેસાણા ગયા ઉનાળામાં હતો, એ કાર્યક્રમમાં ખૂબ વિચારથી લાગણીથી આપણી સાથે જોડાયા સ્થાપક ટ્રસ્ટી તરીકે એવા ભાઈ શ્રી દશરથભાઈ પટેલ, ભાઈ શ્રી જલાવડિયા સાહેબ ઉપસ્થિત અને આમંત્રિત સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના સૌ સાથી મિત્રો, સરદારધામ યુવા તેજ તેજસ્વીનીના મારા હૃદયના પ્રાણ સમાજ સૌ બંધુ ભગિનીઓ, અને નવા વર્ષમાં ઘણું કામ હોય, અલગ અલગ પ્રસંગે જવાનું હોય, છતાં પણ આપ સૌ આજના કાર્યક્રમના મંગળદાસભાઈના જે આમંત્રણને માન આપીને સૌ પધાર્યા એવા ઉપસ્થિત સમાજના સૌ સમાજપ્રેમી, કેવણી પ્રેમી, રાષ્ટ્રપ્રેમી, વિકાસ પ્રેમી સરદાર સાહેબના સૌ વારસદારોને આવકારું છું અને સૌનું અભિવાદન કરું. એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર. આજ સુધી નવો શબ્દ કાનમાં ગુંજી રહ્યો છે સૌના, કે સમાજે શિક્ષણ દ્વારા, આરોગ્ય દ્વારા, પાણી બચાવવાની વાત હોય તો જળ અભિયાન દ્વારા, બેટી બચાવવાની વાત હોય તો સર્વ સમાજ બેટી બચાવો અભિયાન દ્વારા, પર્યાવરણ જાગૃતિ માટે અનેક અનેક વિવિધ જરૂરી
પ્રવૃત્તિઓ દ્વારા અન્ય સમાજને સમાજ ઉપયોગી થતો રહ્યો છે. આપણો સમાજ, આપણો સમાજ સૌ સમાજને સાથે લઈને ચાલવા વાળો સમાજ, આગવો સમાજ. પરંતુ જ્યારે નજીકથી બારીકાઈથી આપણે જોયું, અમે સર્વે કર્યો, ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આપણા સમાજનો એક વર્ગ ઘણો પીડિત છે, શોષિત છે, અશિક્ષિત છે, બેરોજગાર છે. તો એના માટે શું કરવું એ વાતને ઠીક રીતે આકાર આપવા માટે, એ વિચારને સાકાર કરવા માટે અમદાવાદ ખાતે 20/3/16 રોજ બેટી બસાવો મહાસંમેલન કાર્યક્રમ આપણા ભાગમાં આવ્યો અમદાવાદ સરદારધામના ખાતે. ઝાલાવાડિયા સાહેબના માર્ગદર્શન તળે 1,99,547 પાટીદાર ત્યાં પત્રિકા મોકલી, પરિણામ સ્વરૂપે 1,47,000 બંધુ ભગિનીઓ ઉપસ્થિત રહ્યા બેટી બસાવો કાર્યક્રમને અનુરૂપ. એ કાર્યક્રમ દરમિયાન આપણે 58 દિવસમાં અલગ અલગ પ્રકારની સભાઓ લીધી અમદાવાદ અને અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાં. તો એ આપણને ખ્યાલ આવ્યો કે સમાજમાં માટે હજી આપણે ઘણું કરવું પડે એમ છે. એક જાગૃતિ દ્વારા છેલ્લા 15-25 વર્ષની અંદર શિક્ષણ ક્ષેત્રે ભણી ગણીને આપણા દીકરા દીકરીઓ એક લોટના સ્વરૂપમાં, એક પરિપાકના સ્વરૂપમાં સામે ઉભરી આવ્યા. પરંતુ સરકાર પાસે જે નોકરીની જે ક્ષમતા છે અંદાજિત, એ 8.5% વધુ નથી. તો બાકીના દીકરા દીકરીઓને શિક્ષિત, દીક્ષિત ને વિકસિત કરવા માટે, સન્માન સાથે એમને રોજગાર આપવા માટે, નાના મોટા ધંધાઓમાં ગોઠવવા માટે 91% કઈ રીતે ગોઠવવા, આ એક પ્રશ્ન આપણા ધ્યાનમાં આવ્યો. દોસ્તો, તે દિવસે આપણે નક્કી કર્યું 20/3/16 રોજ એ કાર્યક્રમમાં કે સરકાર એમની રીતે પ્રયાસો કરે છે એ એમનો વિષય છે, પરંતુ પાટીદાર સમાજ મંચ ઉપરથી પૈસાઓ એકત્રિત કરીને અન્ય સમાજને જોડીને કામ કરે, સારી વાત. પરંતુ આપણા સમાજના લોકો, દીકરા દીકરીઓ, છેલ્લા છેવાડાના પરિવારો રહી જાય છે, એનું શું? અને ત્યાં સુધી આપણે પોળા થઈને ફરીએ ને હરીએ ને, એ બિલકુલ ગમતું નથી. એક વેદના થઈ અને એમાંથી એક સંવેદના પ્રગટી કે સરકાર એની રીતે પ્રયાસ કરે છે તો પાટીદાર સમાજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018 કરશે એ નક્કી કર્યું અને જાહેર કર્યું, જે કરવા જઈ રહ્યા છે આપણી નજર સામે 5-7 જાન્યુઆરી 2018 ગાંધીનગર ખાતે. સરકારે 2017 કરી, આપણે 2018 કરશું. સરકાર 19, આપણે 20, સરકાર 21, આપણે 22, સરકાર 23, આપણે 24, સરકાર 25, આપણે 26, મિશન 2026 અંતર્ગત સમાજની એકતા દ્વારા સમૃદ્ધિ તરફ લઈ જવાનો એક નમ્ર પ્રયાસ, એટલે એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર. યુવા શક્તિના સર્વાંગી વિકાસ કાજે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાજે, દૂર ગામડામાં બેઠી હોય માતા એમનું સપનું સાકાર કરવાને કાજે, દેશ અને દુનિયામાં તાલ મિલાવી શકે, આંખમાં આંખ મિલાવીને ખાનગીકરણ, ઉદારીકરણ, વિશ્વીકરણની સદીની અંદર સરદાર સાહેબનો વારસદાર કે પાછો ન મળે એ યુવા શક્તિના સર્વાંગી વિકાસ કાર્ય. કારણ એટલું કે મારો સરદાર સાહેબનો વારસદાર સાહેબને બહાર જઈને ક્યાંય હાથ લાવો ન કરવો પડે, ખુમારી ખુદારી અને ખેલીને જિંદાદિલથી જીવન જીવી શકે, પગ પર થઈ શકે, સોમાન સાથે દેશ અને દુનિયા સાથે તાલ મિલાવી શકે, એ સરદાર સાહેબનો વીર, ભણવીર, સુરવીર અને દાનવીર, મહાવીર, ક્રાંતિવીર અને અલગ બનીને સાફ ઉભી કરી શકે એ માટે આ વિદેશ મિશન 2026. કોઈ વ્યક્તિગત અભિલાષા નથી, સમાજની સીડી બનાવીને સારા માણસો રાજતંત્રમાં જાય એ જરૂર જાય, ઈચ્છીએ છીએ આપણે સૌ, પણ અમારા એ ઈરાદા નહીં. સમાજની સીડી બનાવીને એનો ઉપયોગ કરીને, ઉપયોગ કરીને કામ કરવાનું એટલું જ નિયમ છે કે યુવા શક્તિ
દેશ ને પણ દુનિયાની અંદર જેમ યહૂદી સમાજ આર્થિક સામ્રાજ્ય ભોગવે છે દુનિયા ઉપર, એમ વાડેલા સમાજનો ભરીવીર અને શૂરવીર ક્રાંતિવીર બની અને સરદાર સાહેબનો વારસદાર કેવો હોય એવી નવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે એ માટે મિશન ગયા છે. દોસ્તો, પાટીદાર સમાજના ઇતિહાસમાં આપણે સૌ એના સાક્ષી છે, સોનેરી અક્ષરે લખા છે, આજની તારીખ યાદ રાખે. કારણ કે બિલકુલ એની અર્થ નથી રહ્યો, કોઈ સ્વાર્થ નથી રહ્યો, માત્ર પરમાર્થની ભાવના છે. એટલે માણાના રૂપમાં ઈશ્વર આપણને સાથ અને શક્તિ આપે છે કે પાટીદાર સમાજનો ભવ્ય અને દિવ્ય સોનેરી અક્ષરે જ્યારે ઇતિહાસ લખાશે, એક આર્થિક ઐતિહાસિક અભિયાનના સ્વરૂપે જ્યારે એક ઇતિહાસ લખાશે, એના હું તમે સરદાર સાહેબના વારસદાર એક સાક્ષી છું, સાહેબ સાક્ષી. ધાર્મિક કામો, સરદારના ધામો જરૂરી છે, પરંતુ સંગઠનના કામો, ધાર્મિક કામો ઘણા છે અને થવા જોઈએ, પરંતુ નક્કર સ્વરૂપ, વિકાસનું સ્વરૂપ, સમૃદ્ધિ સાથેનું એક અલગ દેશ અને દુનિયાની અંદર નવું ઓળખ આપતું સ્વરૂપ પણ યુવા શક્તિનું બનવું જોઈએ કે નહીં એવું મને આપ કહો. એ નક્કર સ્વરૂપ આપવા માટે કોઈ એક વ્યક્તિથી કે કોઈ એક શક્તિથી કે એક સંસ્થાથી આ કામ નથી સાહેબ થવાનું. દૂર બેઠેલી મારી માતા છે, એનું સપનું છે કે મારો બાળક શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભૂ રક્ષિત બને 21મી સદીની અંદર. એ માતાનું પાસે સપનું છે, માત્ર સપનું છે, બીજું કશું નથી. તો એ સપનું સાકાર કરવું હોય રાજતંત્રમાં, વહીવટીતંત્રમાં, ન્યાયતંત્રમાં, મીડિયાતંત્રમાં, ઉદ્યોગતંત્રમાં વધુને વધુ યુવાનોને આપણે મોકલવા હોય તો સમસ્ત પાટીદાર સમાજની એકતા દ્વારા સાચ શક્ય છે. હું તમને એક નાનું ઉદાહરણ આપું. કોઈ એવો ઈરાદો નહોતો, રાજપથ કલબ અમદાવાદમાં અને કર્ણાવતી કલબ, એમાં અમુક પ્રકારની બાબતો હતી અને ખોટી દાદાગીરી હતી જે આપણે સહન કરવા કહેવાયેલા નથી. એટલે માઇન્ડ પાવર થી શું કરવું, 100 મિત્રો મળ્યા અને નક્કી કર્યું કે એક વર્ષમાં સારું કામ કરવા માટે, સન્માન સાથે સારી રીતે એન્જોય કરવા માટે, સન્માન સાથે, સંસ્કાર સાથે એન્જોય કરવા માટે આ કલબના વહીવટ એક વર્ષમાં આપણા હાથમાં હોવા જોઈએ. અને સાહેબ, સમસ્ત પાટીદાર સમાજની ડિઝાઇન દ્વારા, સમસ્ત પાટીદાર સમાજની એકતા દ્વારા, નેતા દ્વારા, વિવિધતા દ્વારા એક વર્ષમાં 2 કલબના વહીવટ. એક નજાકત હૈ ઓર હકીકત ભી હૈ, હમ દિન દાડે સપને દેખતે હૈ ઓર સાકાર ભી કરના ભી ચાહતે હૈ ઓર જાનતે ભી હૈ. ઇસીલિયે કિસી ને કહા વક્ત મેં કે અચ્છા નહીં હોતા હૈ સપનો સે ખેલના, બરા હી કઠિન હૈ હકીકત કો ઝેલના. હમ હકીકત કો ઝેલ સકતે હૈ ઓર પરિણામ ભી દે સકતે હૈ, ઓર કહેતે હૈ વો કરતે હૈ ઓર નહીં કહેતે હૈ વો ડેફિનેટલી. યુવા શક્તિ કી બોડી લેંગ્વેજ હૈ ક્યું કે હમ ભી જિમ મે એક દિન જાતે હૈ, એક દિન 32 પ્રકાર કે આસન કે યોગા ભી કરતે હૈ. જબ જિમ મે જાતે હૈ તો સેજ, શોલ્ડર, ટ્રાઈસેપ, લેગ્સ, એબ્સ, ટ્રાઈસેપ, બેક, બાઈસેપ સબ લગાતે હૈ. ક્યું? સરદાર સાહેબ કા વારસદાર શૂરવીર હોના ચાહીએ, ભરવીર હોના ચાહીએ, દાનવીર ભી હોના ચાહીએ. અડગ નિર્ધાર વાળા ભી હોના ચાહીએ. મેં એ કહેના ચાહતા થા કે મેરે વીર યુવા શક્તિ કે હર નર વીર ઓર માતા એ મેરી વીરાંગના બહેને ભી આગે આયે ઓર સમાજ કા નેતૃત્વ લે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારી સાથે છે.
માઇન્ડ પાવર થી 21મી સદી જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી ની માઇન્ડ પાવર ની સદી છે. માઇન્ડ પાવર થી મસલ પાવર થી નહીં. મેં કીધું કે હું જીમ માં જાઉં છું પણ મસલ બતાવવા માટે નહીં, ફિટ રહેવા માટે. હિટ રહેના હે તો ફિટ રહેના પડેગા. ઇસીલિયે આદમી 100 પુશઅપ લગા સકતે હૈ આપકે સામને. ક્યું? કામ બહોત કરના હૈ. તબ તક જબ તક મેરા એક એક બચ્ચા એક એક મે હમારી બેટી શિક્ષિત દીક્ષિત વિકસિત હોકર દેશ ઓર દુનિયા મે સરદાર સાહેબ કા નામ રોશન ન કરે તબ તક. દોસ્તો મેં કીધું કે માઇન્ડ પાવર થી મારા યુવાનોને ખાસ કહેવાનું, આ સદી માઇન્ડ પાવર થી આગળ જવાની છે. વાણિયા ગત થી આગળ જવાની છે. નાના મોટા હું તીમ બધા વેપાર કરીએ છીએ. અમાર નડુભાઈ ભાઈ શીખો, બધા શીખવા જો. હું એનો નિહાળ્યો છે બાબતમાં શીખવા. હો બધુભાઈ માવજીભાઈ શીખવા જો. ગાંધીભાઈ કઈ રીતે માઇન્ડ પાવર થી પટલી ગલી માંથી હળુક શરૂ કેમ નીકળી જવું? પૈસા હોવા છતાં, વિચાર હોવા છતાં, તાકાત હોવા છતાં વાણિયા ગત થી કઈ રીતે કામ કરવું? નડુભાઈ ભાઈ શીખવું. મેઘ મળી રહી વાત છે. કારણ કે ક્યાંય આપણે અકરામણ માંથી આવવું મુકુંદભાઈ, હરીશભાઈ આપણે કોઈ ની અરે અથડામણ માં નથી આવવું, ક્યાંય ઉતાવળ માં નથી આવવું, અને આપણું કામ કાઢી લેવું છે. સારું જુઓ તો ખરા, કહીં પે નિગાહ હૈ કહીં પે ઇશારે. ઇસલિયે મેં કર રહા હું, જિનકી પોણે દો પરસેન્ટ કી બસ્તી હૈ ઉનકા સીએમ હૈ. બહોત અચ્છી બાત હૈ. નમસ્કાર કરતે હૈ. હમારી પાસ સીએમ થા, હમારી પાસ એચએમ થા, हमारे पास रेवेन्यू मिनिस्टर था. हम गवाया कुछ, कुछ पाया, कुछ गवाया, कुछ पाया भी है और कुछ गवाया भी है. पर उसमें से हम सीख ले, राजतंत्र की बात और करना नहीं चाहते. हम जानते ही नहीं उस बारे में ज्यादा, पर इतना जरूर तय कहते हैं कि हमारी संपत्ति और हमारी संतति की सलामती के लिए राजशक्ति में अच्छे लोगों को जाना ही चाहिए. और वहीवटी तंत्र में साहब ने बोला है ऐसा, जाना ही चाहिए. इसीलिए मिशन 2026 अंतर्गत ग्लोबल पाटीदार बिजनेस समिट मिशन 2026 अंतर्गत आपने 10,000 प्रथम हरोड़ना उद्योगपतियों ने एकत्रित करीने साथ हमड़वा जो उसे एक सरस मजा लो મિશન 2000. તમને એમ લાગે મિશન 2026 માંથી તમે શું કાઢવા માંગો છો? સાહેબ મિશન 2026 માંથી એ કાઢવા માંગીએ છીએ કે દેશ અને દુનિયાના પ્રથમ હરોળના 10,000 ઉદ્યોગપતિઓનું સંગઠન બનાવવું. એક નવી ડિઝાઇન છે ઉદ્યોગપતિઓનું સંગઠન. ક્યું? યુવા શક્તિ કે ગઠન પઠન ઓર સંગઠન કે લીએ. અને 10,000 ઉદ્યોગપતિઓ, હું તમને દાખલો આપું સુરત ખૂબસુરતનો. સાહેબ 178 લોકો સુરત ખૂબસુરતમાં ભેગા થયા અને સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ, જેમાં હું પણ ટ્રસ્ટી છું, એ ટ્રસ્ટ દ્વારા 500 કરોડની હોસ્પિટલ 18 મહિનામાં તૈયાર કરી શકતા હોય તો પ્રથમ હરણના વિશ્વના અને દેશના 10,000 ઉદ્યોગપતિઓ એક સાથે મળે, એક મંચ વિશે મળે, એક સંસ્થાના વિચાર વિશે મળે તો સમાજની તસવીર તકદીર અને તાસીર બદલી શકે. જરૂર બદલી શકે. તમને લાગે મિશન 2026 માંથી બીજું શું કાઢવા માંગીએ છીએ? મિશન 2026 અંતર્ગત તલાટી થી લઈને આઈએસ સુધી, કોન્સ્ટેબલ થી લઈને આઈપીએસ સુધી 10 વર્ષની અંદર 10,000 દીકરા દીકરીઓને વહીવટી તંત્રમાં આપણી સલામતી માટે મોકલવા માટે. તમને એમ થાય મિશન 2026 માં બીજું શું કાઢવા માંગો છો? સાહેબ જે વાત કરી છે ને આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના 3 મુદ્દાઓ છે કે પ્રથમ મુદ્દો છે નાના મધ્યમ મોટા ઉદ્યોગોનું આંતરિક અને વૈશ્વિક જોડાણ. બીજો મુદ્દો છે નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા
એમને પ્લેટફોર્મ પર પૂરું પાડવું અને જરૂર પડે તો પ્રથમ હરોળના 10,000 ઉદ્યોગપતિઓની સામે વાત મૂકીને, વિચાર મૂકીને, વેદના મૂકીને, સંવેદના ઊભી કરીને ફાઇનાન્સ પાટીદાર ફાઇનાન્સ કંપની પણ રચના કરી. કારણ કે મારો સરદાર સાહેબનો વારસદાર ભણ્યા ગણ્યા પછી એની અંદર જે સત્વ પડ્યું છે, તત્વ પડ્યું છે, એનું મહત્વ સમજીને એ ઉદ્યોગપતિ પણ સરળતાથી ને સહજતાથી બની શકે એને સાહેબ આમ સન્માનના ભોગે હાથ લાંબો ન કરવો પડે. આ માટે ફાઇનાન્સ કંપની બને એવી હું ઉદ્યોગપતિઓને તમારા સૌની આપણા વતી અપીલ કરવાનો છું. તમને એમ થાય મિશન 2026 માંથી બીજું શું કાઢવા માંગો છો? મિશન 2026 માંથી એ કાઢવા માંગીએ છીએ કે 10,000 પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ સાહેબ ભેગા થાય અને દરેકની અંદર એવો પ્રેમ ને વિશુદ્ધ ભાવ રહ્યો કે સમાજના શિક્ષિત દીકરા દીકરીઓ છે ને મારા છે. આ ભાવને જે એક આકાર આપવાના છે, એક એક એવો પ્રથમ હરોળનો ઉદ્યોગપતિ જો 100 લોકોને રોજગાર આપે, 10,000 × 100 કરો તો મિશન 2026 અંતર્ગત 10 વર્ષમાં 10,00,000 લોકોને સોમાન સાથે રોજગાર આપી શકીએ. કરું અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા, કોઠાભૂજ ઉદ્યોગપતિઓની છે એમના દ્વારા એમને માર્ગદર્શન પૂરું પાડીએ. આપણામાં વીરતા શૂરવીરતા પરિશ્રમ પરાક્રમ પ્રમાણિકતાના ભરપૂર સાહસના ગુણો તો પડેલા જ છે, માત્ર એને માર્ગદર્શનની જરૂર છે, દિશાની જરૂર છે. તો એવા એક એક ઉદ્યોગપતિઓ 100 લોકોને માર્ગદર્શન પથદર્શક બનીને જો એને ઉદ્યોગ સાહસિક બનાવે 10 વર્ષ સુધીમાં 10,000 લોકો પ્રથમ હરોળના, તો 10,00,000 લોકોને નવા ઉદ્યોગ સાહસિકો સમાજને આપણે આપી શકીએ મિશન 2026. દોસ્તો તમને એમ લાગે મિશન 2026 માંથી કેટલું આપવાનું છે, ઘણું કરી શકીએ. મિશન 2026 અંતર્ગત સાહેબે કીધું 100 IAS IPS તો ખરું, દરેક જિલ્લે DDO SP કલેક્ટર કમિશનર તો બેઠા જ હોય, પણ તલાટી થી લઈને મંત્રી શ્રી સાહેબ ઠેઠ સુધીનું માળખું આપણે ગોઠવવું છે. આપણે દરેક સમાજને સાથીઓ લઈને હાલશું, આપણે કોઈને અન્યાય નથી કરવો, પણ જલ્દી ઉતાવળ ગુણ ક્યાંય નહીં, જે નક્કી કર્યું કરવાનું એમાં કોઈ બાંધછોડ નહીં, પણ પરિણામ તરફ જવા માટે માઇન્ડ પાવરનો પૂરો ઉપયોગ કરવાનો, ઠંડુ દિમાગ રાખવાનું છે, પૂરતા આયુધો સાથે મેદાનમાં વિજય માટે ઉતરવાનું છે. દોસ્તો આપણે તમને એમ થાય કે આ પ્રેરણા બધી ક્યાંથી મળે? પ્રેરણા માં ગંગાના કાંઠે હિમાલયની ગોદમાંથી અને યહૂદી સમાજ અને જીતો માંથી. તમને એમ લાગે વોરા કોમ છે ને, જે વોરા જેનો આગા ખાન જેનો કેપ્ટન છે સાહેબ, વન વિઝન વિન વન મિશન અને વન કેપ્ટન આગા ખાન સાહેબ. વોરા કોમ માં જોજો, તું નોકરી કરતા લગભગ નહીં જુઓ, બીજી જગ્યા ક્યાં આમ જેમ નહીં દેખાય, એ નાના મોટા ધંધા કરતા છે. એમાંથી આપણે પ્રેરણા મેળવી, યહૂદી સમાજ માંથી પ્રેરણા મેળવી છે. અને 2009 ની અંદર ચાર ફિરકાઓ હતા આપણામાં, કેમ બે વિભાગ છે, બે પરિવાર સાક્ષી હતો. 1178 કરોડ રૂપિયા પોણા 2 વર્ષમાં એકત્રિત થયા યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે. અને 1989 સુધી તો પાટીદાર સમાજનો હું ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો એક દાખલો આપું. 1989 સુધી અહીંયા તમારા નજીક છે ને આપણે પાલનપુર, પાલનપુર સમાજ એટલે કે જૈન, એના હાથમાં 85% ડાયમંડનો બિઝનેસ હતો 1989 સુધી. સાહેબ આપણી ધીરતા, આપણી વીરતા, આપણી ગહનતા, આપણી વહનતા, આપણી સહનતા, આપણી
પરિપક્વતા આપણો સાહસનો ગુણ આ સર્વ ગુણોનો સરવાળો કર્યા પછી પ્રયત્નો કર્યા પછી એકબીજાને સહકાર આપ્યા પછી અત્યારે પરિસ્થિતિ ઉલટાઈ ગઈ છે 85% બિઝનેસ ડાયમંડ નોબાડી આ સમાજ પર અરે એમાંનો એક વીર મારી અરે ગાયું સારતો હતો એને 5 કરોડ રૂપિયા હોસ્પિટલ સુરત ખાતે આપ્યા ये तो एक छोटा सा नजारा है अभी आपको ग्लोबल पाटीदार समिट में 5 तारीख को और बड़ा नजारा मिलेगा कैसा 1320 करोड़ रुपया फ्लोरिडा खाते डॉक्टर किरण पटेल आए पास है ये पण आपका वक्ता और मेहमान ये वीर से ये दानवीर से बड़वीर से हमारा नटू भाई बैठा हनुमान की तरह बातें कम करते हैं काम ज्यादा और जहां देना जरूरी है वहां खुल कर खेल कर 37 56 की छाती रियल में 56 की छाती बना कर देते रियल में दोस्तों हम कहीं इशारा नहीं कर रहे हैं हमारी वही कर रहे हैं तो कुदरत की विशाल दुनिया में કુદરતની વિશાળ દુનિયામાં યુવાનો ખાસ વિપુલ તકો પડે છે એ તકોને ઝડપી લો દુનિયાને મુઠ્ઠીમાં કરી લો અને સરદાર સાહેબના વારસદાર સાચા હોવાના નાતે વ્યસન ફેન્શન અને ટેન્શનથી દૂર થઈને એક નવી પાટીદાર સમાજની એક આગવી ઓળખ બનાવી આપણે સૌ સાથે મળીને એક નવી તસવીર બનાવી નવી તકદીર બનાવી યુવા શક્તિ માંથી ઇસલિયે કિસી ને કહા હમે કુછ નહીં ચાહીએ હમે ના રાજ ચાહીએ તાજ ચાહીએ સરતાજ ચાહીએ હમે તો દુબારા ઇસમે સે બહોત બડા હોનહાર શાનદાર દિલદાર સરદાર ચાહીએ ઓર સરદાર હા 1913 નો તમે જાઓ સાહેબ બુક વાંચો રાજમોહન ગાંધીની સરદાર સાહેબ વિશે લખી પશો છે આપણે સરદાર સાહેબની સાહેબ 35,000 થી 40,000 ની 1913 માં કમાણી ગાંધીભાઈ અત્યારે કરોડો રૂપિયા થાય દશરથભાઈ એ દીપની કમાણી છોડીને ખાદી પહેરીને મણિબેન નું કાંતેલું પહેરીને સમાજ માટે દેશ માટે અર્પિત ને સમર્પિત હતા સાહેબ એટલે સરદાર સાહેબ નું નામ ને 5 ભાઈઓ હતા વિઠ્ઠલભાઈ ને થોડા ઓળખી બાકી બીજા કેમ આપણે ઓળખતા નહીં કારણ કે બીજાના માટે જીવન જીવા છે તો મારી અપીલ છે અહીંયા લોકોને તૃપ્ત લોકોને દ્રષ્ટિ વાળા લોકોને સૂઝબૂઝ વાળા લોકોને કે ખુલીને ખીલીને યુવા શક્તિના વિકાસ માટે બહાર આવો અને પરિણામ આપો પૈસાની કોઈ કમી નથી ઉપર આસમા હે નીચે જમી હે દેને વાલે કે દિલ મે સદાય અમી હે કમી હે તો કામ કરને વાલે કી કમી હે મેરે બાપ કામ કરને વાલે કી કમી દોસ્તો તો એના માટે વધુ શું કરવું પડશે તો હું 100 યુવાનોને ઉદ્યોગપતિઓને કેવણીકારોને સંસ્થાના આગેવાનોને વિચારકોને સામૂહિક અપીલ કરું છું કે હવે બિનજરૂરી ખર્ચા ચર્ચા અને પરચામાંથી બહાર આવીને બિનજરૂરી રૂઢિરિવાજમાંથી પૈસા બચાવીને મંદિરો બનાવવા હોય તો નાનકડા શ્રદ્ધાના સ્થાન સમા નાના નાના મંદિર બનાવીને પૈસા બચાવીને યુવા શક્તિમાં 10 વર્ષ સુધી સામૂહિક રોકાણ કરશું ને સાહેબ તો તસવીર બદલી શકશે તો તસવીર અને ભગવાનને ક્યાં વાંધો માતાને ક્યાં વાંધો મારા બાપ વૃક્ષના નાના મંદિરમાં પગે લગી એક 100 કરોડ રૂપિયા બચે 500 કરોડ રૂપિયા બચે ક્યાંક 1000 બી બચે પરંતુ યુવા શક્તિ માટે આ 10 વર્ષનો જે સમય છે જે આ દશકો છે એ જબરજસ્ત એક નવી ડિઝાઇન બનાવવા માટેની એક અમૂલ્ય તક છે એ તકને આપણે ઝડપી લેવાની છે વિનંતી કરવાની છે જ્યાં જરૂર પડે ના પગે લાગવાનું છે વડીલો તો આપણા જ છે એને પગે લગાય એનું માર્ગદર્શન લેવાય બે પગ પકડી લઈ બરાબર ના કે હવે બીજું બિનજરૂરી ખર્ચા ચર્ચા પરચા નહીં કરીએ બિનજરૂરી રૂઢી રિવાજમાં પૈસા નહીં વાપરીએ નાના એવા મંદિર બનાવશું પણ અમારા વિકાસની ચિંતા કરો અમારા વિકાસની ચિંતા કરો કેમ સરદાર સાહેબ કે વાર
कई सरदार बोल के हाथ लंबा नहीं कर सकते। और हम तो देने वाले समाज है, सबको साथ लेकर चलने वाले समाज है, कहां जाकर हम भिक्षा मांगे? भिक्षा हम मांगेंगे आपके लिए, समाज के लिए दीक्षा लिया है तो भिक्षा युवा शक्ति के लिए हम मांगेंगे। इसीलिए किसी ने कहा युवा शक्ति के लिए साथ दो हमारा, आशियाना हम बनाएंगे विकास के आशियाने, युवा शक्ति के सर्वांगीण विकास के आशियाने, साथ दो हमारा आशियाना हम बनाएंगे, खुश तुम रहो खुशियां हम दिलाएंगे, मंजिल तुम पाओ रास्ता हम बनाएंगे, शर्त बसी तुम अपने बने हो, अपने का धर्म कर्म और मर्म हम निभाएंगे, हम निभाएंगे, ये वादा रहा। उत्तर गुजरात तो आ विकास नो शहर से भले ओसी संख्या हो कोई गम नहीं, आज 400 ऐसे ने 4 लाख समान से रहने, यहां से एक नया संदेश जाना चाहिए, कोई आदेश नहीं, संदेश जाना चाहिए पूरे पाटीदार समाज के लिए नए साल से कि हम बने हैं समाज के विकास के लिए, हमारा जीवन समाज के विकास के लिए, हमारा सपना युवा शक्ति के सर्वांगीण विकास के लिए, हमारा कार्य हमारा साधना हमारी आराधना हमारी उपासना युवा शक्ति के विकास के लिए, और हमारी तपस्या युवा शक्ति की समस्या का उद्गेल के लिए। यही सपना आज से नए साल से हम संकल्प लेते हैं, एक संकल्प समृद्धि की ओर से कि हम जो भी करेंगे युवा शक्ति के विकास के लिए ही करेंगे। दोस्तों घनी बातों के मने अंदर सर्दी से कफ से कहीं खावा फर्क जीव से पर ये कफे अंदर से टूटी गया है, गर्माहट चाहिए ना गर्माहट, तो मैं तो इसका आदि बन गया हूं। आप लोगों ने तय दिल से मंगलदास बड़े प्यार से आप लोगों ने बुलाया, मान सम्मान हम सबको दिया, इसलिए आप सबका हम बहुत तय दिल से आभारी है। इसीलिए किसने कहा है हर दिल की एक आहत होती है, कोई अपना मिले आप जैसा ऐसी चाहत होती है, जब आप जैसे अपने मिलते हैं तो दिल को सुकून राहत मिलती है। कसम खाते हैं इस नए साल में आपके लिए ही जिएंगे, आपके लिए ही सांस लेंगे। दोस्तों क्यों कि हम आपके अपने हैं और आप भी हमारे अपने हैं, इसलिए किसने कहा है कि अपने तो अपने होते हैं बाकी तो सब सपने होते हैं, और सपने वो होते हैं जो कभी सोने नहीं देते हैं, और अपने वो होते हैं जो कभी रोने नहीं देते हैं। परंतु मैं कीधु 10 वर्ष सुधी चर्चा खर्चा ने पर्चा माथी पर्चा એટલે અંધશ્રદ્ધા પરચા આય બતાવો ભામણ ને બોલાયા હતા, ભામણ હું બોલે છે હું ગોખે છે ભગવાન જાણે એવો ઈ બે જાણે, અને યુવાનો વીંટી બદલી નાખી બે દીકરાઓની, ફોટા પડાવી લીધા, હળુક્ષના લગ્ન થઈ ગયા, એક રિસેપ્શન શિવસેનાની સાથી ઉપર રાખ્યું હતું મનસેની મુંબઈમાં, એક ફાકાળો દીધા હતો બાબા, કહેવાનો મતલબ એ છે બ્રાહ્મણ વગર બધું ચાલે છે, મારો છોકરાનો છોકરો એક વેદ મારાથી બહાર નીકળી ગયો, આખી ગાયનું દૂધ પી, આખી ગાય તમને એટલા માટે કે મારી પાસે 760
હું ગયા વર્ષમાં એમ કહેતો હતો 10 દિન પહેલા 700 હોલ છે, અત્યારે 760 ગીત ગાય છે. અને એક એક ગાય ને છે ને બહેનો છેલ્લે બહેનો બેઠા આ દેશમાં ગા અને બા દેશ હસવાય જાય ને એટલે બધું હસવાય. જે ગાય ના નામ પુકારો ગંગા ગોદાવરી કાવેરી સરસ્વતી નર્મદા સાબરમતી પાસે આવી ઉભી રહે એવી ગાયું છે. અને ખૂબ ઘી ખાજો, શાસ્ત્રમાં કીધું છે કરજ કરીને ઘી પીવું, ખાવું નહીં, પીવું. તમને આશ્ચર્ય થાય મારા ઘરમાં ચાર નાના ત્યારે છોકરાઓ છે, 32 કિલો ઘી ખવાય, હું 4 કિલો ઘી મહિને ખાઈ જાઉં છું અને 1 લિટર રોજ દૂધ પીવું છું. એટલે જેને વ્યવસ્થા હોય એ ગાય રાખજો, રખાવજો. નું વ્યવસ્થા ગાયની હોય કે ગાય પાળતા હોય એને સપોર્ટ કરજો. અડધું તારું અડધું મારું, પૈસા રોકાણ તમારે ગાય લઈ જાય નહીં, અડધું દૂધ તમને આપે સોખું વાગે નહીં. અને તેજસ્વી ઓજસ્વી રાજસ્વી યશસ્વી તપસ્વી પ્રજા પેદા થાય. તો દોસ્તો ઘણો તમારો સમય લીધો. મિશન 2026 અંતર્ગત 5-6 જાન્યુઆરીની અંદર આપ સૌ હજારો ની લાખોની સંખ્યામાં આવો. અરે એવા અમલ થાય ક્યાં? પ્રથમ અરોડના 10,000 ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. એ હાસુ હાસુ એમઓયુ કરશે. સંસ્થા જો કામ કરે છે સાહેબ, એ 100 રૂપિયા વાપરે છે ને એવરેજ છે, 125 રૂપિયા દેખાય છે. વહીવટી તંત્ર માં મોકલવા માટે જીપીએસસી માં ખર્ચ કરે છે. અદભુત છે, વંદન છે, અભિનંદન છે. બેઠી બેઠું આખું ઓર્ડર મંગલદાસ અમારે અશોકભાઈ ગણિત તંત્ર આપી દેવાનું છે. બાકી રહી મારી શું કહેવાય, આપણે કે 2 દીકરા છે, મેં 2 દીકરાઓને રટુભાઈ ખબર છે ભણાવી દીધો કે બધા 33-33% 2 છોકરાઓ શહેર આપી દીધો છે. વિકાસના દીવાના શેરલા સરફીરા મસ્તાના પેદા કરવા માટે એ શેર વાપરવાનો એવા શેર વાપરવા માટે હજારો ઉદ્યોગપતિઓ રેડી છે. તમે તક આપો.